દાંતીવાડા તાલુકાના દરેક ગામમાં હોળી પ્રગટાવવાનો રિવાજ છે. સામાન્ય રીતે હોળીના પર્વ નિમિત્તે ભક્ત પ્રહલાદની યાદમાં હોળિકા દહન કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં જંગલમાંથી લાકડા કાપી લાવવામાં આવે છે. ઘેર ઘેર ગાય ભેંસના છાણામાંથી છાણા તથા હારડા બનાવવામાં આવે છે. હોળી સૌપ્રથમ લાકડા ઊભા ગોઠવી તેની ઉપર છાણાના હારડા લગાવવામાં આવે છે. સાંજના 7 થી 7:30 વાગ્યા સુધીમાં હોળિકા દહનની અગાઉ તમામ લોકો હોળીની ચારે તરફ એકઠા થઈ જાય છે. હોળી માતાની આરતી કરી શ્રીફળ ધાણી વગેરેનો હોમ કરી હોળિકાને પ્રગટાવવામાં આવે છે. હોળિકા દહન પછી દરેક કુટુંબીજનો હોળીની ચારે તરફ હાથમાં ઘી રાખી ફેરા ફરે છે ત્યારે ઘી વેરતા જાય છે અને પાણી નાખતા ફેરા ફરે છે. સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારોમાં એવી માન્યતા હોય છે કે હોળીની ઝાડ કઈ દિશામાં જાય છે અને તેનું ફળ કેવું મળે છે તે જોઈએ તો હોળીની ઝાડ જો પૂર્વ દિશામાં જાય તો ખંડિત વૃષ્ટિ થાય છે. એવી જ રીતે જો હોળીની ઝાડ ઈશાન ખૂણામાં જાય તો ઉનાળો મોડો શરૂ થાય પણ ગરમીનું પ્રમાણ વધુ રહે છે. જો ઉત્તર દિશામાં ઝાડ જાય તો સારો વરસાદ થાય છે અને જો વાયવ્ય દિશામાં જાય તો તોફાની વરસાદ થવાની સંભાવના રહે છે. સાથે સાથે ધનધાન્ય પણ સારા પાકે છે. જો પશ્ચિમ દિશામાં ઝાડ જાય તો ઉત્તમ ફળદાયી ગણવામાં આવે છે અને જો નૈઋત્ય દિશામાં જાય તો ઓછો વરસાદ અને તીડનું આક્રમણનો ભય રહે છે. જ્યારે અગ્નિ દિશામાં ઝાડ જાય તો દુષ્કાળનો ભય રહે છે. જો ઝાડ ચારે દિશામાં ફરતી રહે તો નુકસાની સાથે પ્રજાને કષ્ટ પણ સહન કરવાનો વારો આવે છે. આવી ગ્રામીણ વિસ્તારોમાં માન્યતાઓ રહેલી છે. સાથે સાથે બાળકનો જન્મ થાય તે પછીની પ્રથમ હોળીના પર્વ નિમિત્તે બાળકની જેમ કરવાની પ્રથા રહેલી છે, જેમાં બાળકને લઈ બાળકના મામા હોળીના 7 ફેરા ફરે છે અને હોળી માતાને બાળકને પગે લગાડી સગા સંબંધીઓને બોલાવી ધાણી ખજૂર અને હારડા વગેરે વેચે છે. ગ્રામીણ વિસ્તારોમાં હોળીના પર્વનું ખૂબ જ મહત્વ રહેલું છે. ઘણા ગામોમાં તો ઘેર પણ રમવામાં આવે છે.